છોકરીઓ છે કે લગ્ન કરીને બૈરી આવેલી હતી કે એના જોડે બેઠી હતી, બરાબર. ઘરમાં હતા, ખાસી છ હાથ પરિવાર હતા, બરાબર. કે તે આ બેઠી હતી, મારા છોકરા ને છોકરી હોમથી એ ઘેર જઈને બેસી ગઈ. મારા દિયરનો ઘર અમારું લગ્ન કરેલું હતું. એટલે પણ આ એક ભાઈ કહે છે કે અમે જોયું નથી રિક્ષાવાળાને તો, પણ કહે છે કે રિક્ષાવાળો પાર્સલ કોક આલી જોઈએ, આલી જો કે એવું. આ પેલો ભાઈ હતો કે એ ખોલ્યો કોક પીસી કર શું કર્યું. આ છોકરીઓ જોડે હતી તે બમ મધીને ફૂટ્યું કે એવી હું દોડીને ગઈ, દોડીને ગઈ ને એ ભાઈ તો ત્યાં તો ખલાસ થઈ ગયો ને. આ મારા છોકરાને છોકરી અને એક આ મરી જોઈએ ભાઈની બે છોકરીઓ હતી. એ બીજાને તો વાગ્યું હતું, એ લોહી લોહી જોયો. પણ એક ભાઈને વાગ્યું કે લગ્નવાળાને તો હું આમ આવો કપડો હતો કે દબાવ્યો, પણ દબાઈને પછી એ તો એને છોડ્યો. મારા છોકરાને છોકરી હું જોઈ લીધી, એને હું પકડી લીધી. પછી જઈ મારું નામ ભટ્ટીબેન. અત્યારે વડાલી સિવિલ વડાલી સરકારી હોસ્પિટલમાંથી 3 દર્દીઓને રિફર કરવામાં આવેલા હતા, એમાં એક 11 વર્ષની બાળકીનું રસ્તામાં આવતા મૃત્યુ થયેલું છે. બાકીની 2 બાળકીઓની સારવાર ચાલુ છે. અમારા ડૉક્ટરની ટીમો કામે લાગી ગઈ છે, બધાની સારવાર ચાલુ છે. એમાં એક બાળકીની થોડી તબિયત અત્યારે થોડી ગંભીર જણાય છે અને એને વેન્ટી પર મૂકવા માટેની પ્રક્રિયા ચાલુ છે હાલમાં. એમના સગાવાળા તરફથી એવું જાણવા મળ્યું છે કે કોઈ ઓનલાઈન પાર્સલ મંગાવ્યું હતું જે બ્લાસ્ટ થવાથી આ લોકોને દાઝા છે એવું જાણવા મળ્યું છે. જે બાળકી છે એની સ્થિતિ કેવી છે? અત્યારે 2 બાળકી છે, એમાં એકની થોડી ગંભીર પરિસ્થિતિ છે પણ સારવાર ચાલુ છે. કેટલા મરી ગયા સાહેબ? એક મૃત હાલતમાં લાવેલા છે. વડાલીમાં તો મને બહુ ડિટેલમાં ખબર નથી ત્યાં શું થયું છે.